નમસ્કાર આપ જોઈ રહ્યા છો અંબાજી ખાતે મંદિરમાં પૌવા પૂનમ મનાવવામાં આવી નવરાત્રી બાદ ફરી એકવાર અંબાજી મંદિરનું ચાચર ચોક શરદ પૂર્ણિમાએ ખીલી અને રાત્રિએ ખેલૈયાઓના તાલે હિલોળે ચડ્યું હતું હજારોની સંખ્યામાં ખેલૈયાઓએ શરદ પૂનમની રાતના ગરબાની મોજ માણી હતી ત્યારે રાત્રિના બાર વાગ્યાના ટકોરે મંદિરમાં માતાજીના નીચ ભાગમાં પટ ખોલી અને દૂધ પૌવાનો ભોગ ચડાવી કપૂર આરતી કરવામાં આવી સીતર ચાંદનીમાં તૈયાર થયેલ આઠસો કિલો જેટલા દૂધ પૌવાનો પ્રસાદ શ્રદ્ધાળુઓને વહેંચવામાં આવ્યો જેના માટે લાંબી લાઈનો પણ જોવા મળી હતી જો કે શરદ પૂર્ણિમાને કાચુરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે શીતળ ચાંદનીમાં તૈયાર થયેલા પૌવાને ઔષધ તરીકે પણ માનવામાં આવે છે આ દૂધ પૌવાનો પ્રસાદ ગ્રહણ કરવાથી શરીરમાંથી નેગેટિવ ઉર્જા દૂર થાય છે એટલું જ નહીં ચંદ્રના શીતળ કિરણોથી પકવેલા દૂધ પૌવા આરોગવાથી સમગ્ર વર્ષ દરમિયાન સ્વાસ્થ્ય નિરોગી રહે છે અને શરીરમાંથી પિત્તના રોગમાંથી પણ મુક્તિ મળે છે